Subscribe now and press the bell icon. Never miss an update. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મિત્રો, હું છું મોહિત અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ અને આ એકાદશીના વ્રતના શું નિયમો છે તેની વાત કરવાના છીએ. તો સનાતન ધર્મમાં વ્રત, હવન, યજ્ઞ સહિત ઘણા ધાર્મિક કર્મોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાંથી એક હોય છે એકાદશીનું વ્રત, કે જે મહિનામાં બે વખત આવે છે, એક પૂનમ પહેલા અને એક અમાસ પહેલા. પૂનમ પહેલા આવનારી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે અને અમાસ પહેલા આવનારી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. તો આ હિન્દુ ધર્મમાં એકાદશી અથવા અગિયારસ એક મહત્વપૂર્ણ તિથિ છે. એકાદશી વ્રતનો સૌથી મોટો મહિમા દર્શાવેલો છે. આ એકાદશીનું વ્રત કરવાથી અનેક યજ્ઞોનું ફળ મળી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનું ધામ એટલે કે ગૌલોકની પ્રાપ્તિ થાય છે. અને આ એકાદશીનું વ્રત એ સર્વ વ્રતોમાં ઉત્તમ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. અગર જો બીજા કંઈ વ્રત નહીં કરો અને ફક્ત એકાદશીનું વ્રત કરશો તો પણ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુ તમારા ઉપર અત્યંત પ્રસન્ન થશે. તો આ એકાદશીનું વ્રત એટલે કે એક જ દશામાં રહીને તમારા આરાધ્ય દેવનું પૂજન તેમજ વંદન કરીને પ્રેરણા આપનારું વ્રત. પદ્મ પુરાણ અનુસાર સ્વયં મહાદેવે નારદનીને ઉપદેશ આપતા કહ્યું હતું કે એકાદશીનું મહાન પુણ્ય આપનારું છે. તો વ્રતમાં પ્રમુખ વ્રત નવરાત્રિ, પૂનમ, અમાસ તથા અગિયારસ છે. તેમાં પણ સૌથી વધુ મહત્વ અગિયારસનું વ્રત માનવામાં આવ્યું છે. ચંદ્રની સ્થિતિના કારણે વ્યક્તિની માનસિક અને શારીરિક પરિસ્થિતિ ખરાબ અને સારી થાય છે. આ પરિસ્થિતિમાં અગિયારસના વ્રતથી ચંદ્રના દરેક પ્રભાવને રોકી શકાય છે, ગ્રહોની અસરને પણ ઓછી કરી શકાય છે. કારણ કે એકાદશી વ્રતનો સીધો પ્રભાવ મન અને શરીર બંને પર પડે છે. પરંતુ એકાદશીનો લાભ ત્યારે જ શક્ય છે કે જ્યારે તેના નિયમોનું પાલન કરવામાં આવે. તો આવો મિત્રો, આપણે પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે આ એકાદશીના વ્રતના નિયમો જાણી લઈએ. તો આ એકાદશીનું આ વ્રત કરનારે એકાદશીની તિથિ પહેલાના દિવસે એટલે કે દસમની તિથિના સાંજે સૂર્યાસ્ત પછી એકાદશીના વ્રતનું પાલન શરૂ કરી દેવું જોઈએ. એટલે કે દસમની તિથિના સૂર્યાસ્ત પછી ઉપવાસ શરૂ કરી દેવો જોઈએ. અને આ દિવસે અગર જો બની શકે તો કંઈ જ ભોજનમાં લેવું ન જોઈએ. અને એમ શક્ય ન હોય તો દૂધ અને ફળાહાર તમે લઈ શકો છો. આ વ્રત કોઈ પણ આયુષ્યની વ્યક્તિ સ્વેચ્છાએ રાખી શકે છે. એકાદશી વ્રત કરનારી ઈચ્છા રાખતા લોકોને દશમીના દિવસે થોડા નિયમોને પાળવા જરૂરી છે. દશમીના દિવસે શ્રદ્ધાળુએ માંસ, માછલી, ડુંગળી, દાળ અને મધ જેવા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. એટલે કે તામસી ખોરાકનું સેવન ન કરવું જોઈએ. રાતના સમયે ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ અને પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે દાંત સાફ કરવા માટે અગર જો આપ દાંતણનો ઉપયોગ કરતા હોય તો આ દિવસે બની શકે તો દાંતણનો ઉપયોગ ન કરવો જોઈએ. તેની જગ્યાએ લીંબુ અથવા આંબાના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી મંદિર પાસે બેસીને ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને ત્યાર પછી સાચા મનથી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ અને તેમની પ્રાર્થનામાં આ દિવસ પસાર કરવો જોઈએ. આ દિવસે દાન ધર્મનું પણ ખૂબ જ માન્યતા હોવાથી યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ અને બ્રહ્મ ભોજન પણ કરાવવું જોઈએ. એકાદશીના આગલા દિવસને એટલે કે એકાદશીના પછીના દિવસને દ્વાદશીના નામથી ઓળખવામાં આવે છે. દ્વાદશી, દશમી અને બાકી દિવસોની જેમ સામાન્ય હોય છે. આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને સામાન્ય ભોજન આરોગીને વ્રતને પૂરું કરવામાં આવે છે.
આ દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન અને દક્ષિણા વગેરે આપવાનો પણ મહિમા દર્શાવવામાં આવ્યો છે. અને ધ્યાન રાખો કે શ્રદ્ધાળુ ત્રયોદશી આવતા પહેલાથી જ આ વ્રતનું પારણ કરી લે. આ દિવસ એવો પ્રયત્ન કરવો જોઈએ કે એકાદશીના વ્રતનું નિયમ પાલન અને તેમાં કોઈ ચૂકાય નહીં, અન્યથા તેના ફળની પ્રાપ્તિ થતી નથી. તો હવે એ જાણીએ ક્યાં એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. તો સ્કંદ પુરાણમાં પણ એકાદશીના વ્રતના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેમના માટે આ દિવસે ઘઉં, મસાલા અને શાકભાજીનું સેવન મનાઈ કરવામાં આવે છે. ભક્ત એકાદશીની વ્રતની તૈયારી એક દિવસ પહેલા એટલે કે દસમીના દિવસે સૂર્યાસ્ત પછી શરૂ કરી દેવી જોઈએ અને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરે અને તે મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે. આ દિવસે વૃક્ષના પાનને તોડવા ન જોઈએ. આ દિવસે ઘરમાં વાસીદું ન વાળવું જોઈએ, કેમ કે એવું કરવાથી કીડી મકોડા વગેરે જેવા નાના જીવનો મરવાનો ડર રહે છે અને આ દિવસે જીવની હત્યા કરવી એ સૌથી મોટું પાપ કહેવામાં આવે છે. આ દિવસે વાળ પણ કપાવવા ન જોઈએ. આ દિવસે જરૂર હોય ત્યાં જ બોલવું જોઈએ અને ઓછામાં ઓછું બોલવાનો પ્રયત્ન કરો અને આજનો આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કરવામાં જ પસાર કરવો જોઈએ. આ એકાદશીના દિવસે ચોખા અને જવનું સેવન પણ વર્જિત કરવામાં આવ્યું છે કે જેનું કારણ શું છે તેનો અમે એક વિડીયો બનાવ્યો છે, તો જરૂરથી જોઈ લેજો. આ દિવસે બીજા કોઈએ આપેલું અન્ન પણ ખાવું ન જોઈએ, પોતાના ઘરમાં રાંધેલું જ અનાજ ખાવું જોઈએ. આ દિવસે તામસિક આહાર વ્યવહાર અને વિચારથી દૂર રહેવું જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન આવવો જોઈએ. જો કોઈ ફળાહારી હોય તો કોબી પાલક એ જેવા શાકભાજી વગેરેનું સેવન ન કરવું જોઈએ. તે દિવસે તમામ અન્ય ફળો ખાવા જોઈએ, જેવા કે કેળું દાડમ કેરી વગેરેનું સેવન કરી શકાય. આ દિવસે તાજા ફળ ખાંડ નાળિયેર દૂધ આદુ બટેકા સાબુદાણા અને રતાળુના વાનગીનો ઉપયોગ કરીને તેનું ફરાળ લઈ શકો છો. અને આ એકાદશીનું વ્રતનું ભોજન સાત્વિક હોવું જોઈએ, ન તો તે તામસિક હોવું જોઈએ, કેમ કે તામસિક ભોજન ગ્રહણ કરવાથી માનવીનું મન મનુષ્યનું મન તામસીપણું થઈ જાય છે અને તેનું ભગવાનમાં પ્રીતિ લાગતી નથી અને એકાદશીના વ્રતમાં ભંગ આવે છે. તો મિત્રો, આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે આ એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ, તેમજ આ એકાદશીના વ્રતના નિયમો શું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો કે જેથી તેઓને પણ આ એકાદશીના વ્રતના નિયમો સમજાય અને આ એકાદશીનું વ્રત ધારકે શું કરવું અને શું ન કરવું તેની જાણકારી મળે. તો આ સાથે મિત્રો, હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.